નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે આપણે નવો ટોપિક ભણવાનું છે જેનું નામ છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો મતલબ કે બાયોગેસનું નિર્માણ સૂક્ષ્મજીવો દ્વારા કઈ રીતે થાય તો બધાને ખબર છે બાયોગેસ એક કુદરતી વાયુ છે ધોરણ દસની અંદર તમે આનો અભ્યાસ કરેલો છે જુઓ બાયોગેસ એક મિશ્રિત વાયુ છે મિશ્રિત વાયુ એટલે અશુદ્ધ વાયુ બાયોગેસની અંદર બીજા ઘણા બધા વાયુઓ શું હોય જે ભેગા થયેલા છે મળેલા છે જે સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે તો બાયોગેસ સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે એક વાત કરે છે તમે જ્યારે ખીરાનું આથવણ કરો ચીઝની બનાવટ બનાવો અને પીણાનું ઉત્પાદન પાણી નહીં પણ પીણાનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે સીઓટોનું નિર્માણ થાય ખીરાના આથવણમાં એટલે ઇડલી ઢોસાનું જે ખીરું બનાવો એનો આથો લાવો ત્યારે સીઓટનું નિર્માણ થાય ચીઝની બનાવટ કરો ત્યારે પણ સીઓટનું નિર્માણ થાય અને એક મુખ્ય વાત તમને જણાવી દો કે તમે બધાય ચીઝ ખાધી છે પણ તમને એ ખબર નહીં હોય કે ચીઝ બને કઈ રીતે તો ચીઝ બનાવવા માટે જે રેનેટ નામનો જે ઉત્સેચક ઉમેરવામાં આવે છે બરોબર જે એન્જાઈમ ઉમેરવામાં આવે છે એ રેનેટ નામનો ઉત્સેજક ક્યાંથી બને ખબર તમને નવું તાજું જન્મેલું ગાયનું જે વાછડું હોય એના પાચન તંત્રમાંથી આ શું હોય છે રેનેટ નામનો ઉત્સેજક મેળવવામાં આવે અને જેનાથી શું હોય ચીઝની બનાવટ થઈ શકે જૂના સમયમાં ચીઝની બનાવટ શું હોય છે જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓના ખાલમાંથી બનાવવામાં આવતો તો બરોબર પણ હવે શું હોય છે આ જે ગાયનું તાજું જન્મેલું જે વાછોડું હોય એને કાપી નાખવામાં આવે છે અને એની અંદરથી શું હોય છે એના પાચન તંત્રમાંથી આ ઉત્સેચક મેળવવામાં આવે છે બરાબર તો આ એક બરોબર ચીજની બનાવટ છે પીણાનું ઉત્પાદન એટલે કે વિસ્કી બ્રાન્ડી રમ આ બધા પીણાનું જે ઉત્પાદન થાય ત્યારે સીઓટનું નિર્માણ થતું જ હોય છે હવે આગળ વાત કરી છે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર ધરાવતા અજારક બેક્ટેરિયા દ્વારા મિથેન વાયુ સાથે સિયો અને નું નિર્માણ થાય છે તો શું કીધું જ્યારે ખીરાનું આથરણ થાય ત્યારે સિઓટોનું નિર્માણ થાય ચીઝની બનાવટ થાય ત્યારે નું નિર્માણ થાય પીણાનું ઉત્પાદન થાય ત્યારે સીઓટુ નિર્માણ થાય પણ શું વાત કરી કે અજારક પ્રકારના બેક્ટેરિયા જે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર ધરાવે કેવા બેક્ટેરિયા અજારક બેક્ટેરિયા કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવતા હોય જેને ઓક્સિજનની જરૂર ન હોય એવા બેક્ટેરિયા સેલ્યુલોઝ ઘટક પર ઉછેર ધરાવે મતલબ એનો મુખ્ય છે સેલ્યુલોઝ 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 ઘટક 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 હોય 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 વનસ્પતિ એમાં વનસ્પતિમાં હોય કારણ કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય તો સેલ્યુલોઝ ઘટક પર ઉછેર ધરાવતા અજારક બેક્ટેરિયા એ શું કરે મિથેન વાયુ સાથે સીઓ ટુ અને એસ નું નિર્માણ કરે તો જ્યારે અજારક બેક્ટેરિયા એ જે સેલ્યુલોઝ ઘટક એનો ખોરાક હોય એ શું કરતા હોય મિથેન વાયુ સાથે સીઓ અને અને નું નિર્માણ કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ હાઇડ્રોજન આવા બેક્ટેરિયાને શું કહે મિથેનોજેન્સ કહે છે શું કહે છે મિથેનો જેન્સ તો જે બેક્ટેરિયા અજારક શોષણ કરતા હોય જેનો ખોરાક સેલ્યુલોઝ ઘટક હોય એવા બેક્ટેરિયા મિથેન વાયુ સાથે સીઓ અને એચ નું નિર્માણ કરતા હોય આવા બેક્ટેરિયાને કહે છે મિથેનો જેન્સ પ્રકારના બેક્ટેરિયા શું કહે છે મિથેનો જેન્સ પ્રકારના બેક્ટેરિયા જે કળણ ભૂમિ હોય એની અંદર આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે બીજી વાત કરીએ એવા બેક્ટેરિયામાં મિથેનો બેક્ટેરિયમ જાતના બેક્ટેરિયા કે જે અજારક શોષણ ધરાવતા સુએજ ટ્રીટમેન્ટના સ્લજ અને ઢોર ઢાખરના આમાશયમાં હોય છે તો મિથેનો જેન્સ પ્રકારના જે બેક્ટેરિયા છે એવી એક જાત એવામાં મિથેનો બેક્ટેરિયમ આની એક જાત મિથેનો બેક્ટેરિયમ એ બેક્ટેરિયા ક્યાં હોય ધરાવતા ટ્રીટમેન્ટના સ્લજમાં તો આપણે એક સિમ્પલ વસ્તુ છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા જોયું બરોબર જે ફ્લોક્સનું જે નિર્માણ થયું એ ફ્લોક્સનું જ્યારે પ્રમાણ વધી ગયું ત્યારે ફ્લોક્સ નીચે બેસી ગઈ અને અહીંયા બધું પાણી હતું એ શુદ્ધ થઈ ગયું જે આ ક્રિયાશીલ સ્લજ જે ફ્લોક્સ જે મળ્યું આ જે ફ્લોક્સ છે એ ફ્લોક્સનું શું કરવું પડે પાચન કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ એ ફ્લો એ ફ્લોક્સને શું કરતા હોઈએ છીએ થોડુંક આપણે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સાચવી રાખીએ અને થોડાકને આપણે શું કરીએ છીએ થોડાક આપણે જે સ્લજ હોય એને આપણે શું કરતા હોય એના એરોબિક સ્લજ ડાયજેસ્ટરમાંથી પસાર કરીએ મતલબ આ એના એરોબિક જે સ્લજ છે ડાયજેસ્ટર એટલે શું કે એમાં અજારક પ્રકારના જ બેક્ટેરિયા હોય એ હજારક પ્રકારના બેક્ટેરિયા શું હોય છે એ શું કરે એનું પાચન કરી નાખે વોટ ઇટ મતલબ શું કે છે આ સુએ ટ્રીટમેન્ટના જે સ્લજ હોય એમાં જોવા મળે ડાયજેસ્ટરની અંદર જે પ્લાન્ટ છે એમાં જોવા મળે ઢોર અને ઢાખરના આમાશયમાં હોય ક્યાં હોય ઢોર અને ઢાખરના આમાશયમાં એટલે ગાય ભેંસ આ બધા જે પ્રાણીઓ જે ઘાસ ખાય છે જે વનસ્પતિ ખાય છે એનું આમાંશય એટલે એનું જે પાચન તંત્ર હોય એ પાચન તંત્રની અંદર એક ભાગ આવે બરોબર આમાંશય એ આમાશયની અંદર બરોબર આ પ્રકારના બેક્ટેરિયા રહેતા ખોરાક હોય એ સિમ્પલ તમે લોકો જાણો છો બરોબર આ બધા બેક્ટેરિયાનો ખોરાક શું તો કે આ બધા જે બેક્ટેરિયા છે એનો જો મુખ્ય જો કોઈ ખોરાક હોય તો એ સેલ્યુલોઝ ઘટક સેલ્યુલોઝ ઘટક ક્યાંથી જોવા મળે વનસ્પતિમાંથી તો જ્યારે ગાય ભેંસ બરોબર ઢોર ઢાકર એ જ્યારે શું હોય છે સેલ્યુલોઝ ઘટક ધરાવતી જ્યારે વનસ્પતિ ખાય તો એ વનસ્પતિ શું હોય ભેંસ કે ગાયના મુખમાંથી લઈ એના પાચન અંતર માં આવડે પાચન અંતર ક્યાં જાય આમાશયમાં જાય અને આમાંશયમાં આ સેલ્યુઅસ ઘટક ધરાવતી વનસ્પતિ મળે તો એ વનસ્પતિ ઉપર તો આનો ખોરાક હોય જીવતા હોય અને પરિણામે શું હોય છે આ બધા બેક્ટેરિયા એના આમાશયમાં રહી શકે જે ગાય ભેંસ હોય ને એના છાણ હોય ને છાણની અંદર પણ આ મીથેનો બેક્ટેરિયા પ્રકારના બેક્ટેરિયા હોય કારણ કે છાણ એ શું છે પાચનતંત્રમાંથી નીકળેલો બગાડ છે તો આ બે અમુક બેક્ટેરિયા જે છે બરોબર એ આમાં આશ્રયમાંથી શું છે પાચનતંત્રમાંથી ફરતા ફરતા મળે એટલે છાણની અંદર પણ શું હોય છે આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે આઈડિયા આવી ગયો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળની જે બાકીની જે થિયરી છે એને જોઈએ તો ખાસ કરીને આ બાયોગેસ પ્લાન્ટ છે એની આકૃતિ બતાવી છે બાયોગેસ પ્લાન્ટ ખાસ કરીને ગામડાઓમાં કરવામાં આવે છે કેમ કારણ કે ગામડાઓમાં ઢોરડાખર પૂરતા પ્રમાણમાં હોય માટે એનું તમને છાણ તમને મળી શકે બીજી વસ્તુ કે બાયોગેસ પ્લાન્ટ ગામડાઓમાં ગામના છેવાડે રાખવામાં આવે કારણ એટલું કે તેમાં શું હોય છે જે મિથેન વાયુ બને એની દુર્ગંધ મારતી હોય સ્મેલ બહુ ખરાબ હોય પરિણામે શું હોય છે એને ગામના છેવાડે કરવામાં આવે છે તો પહેલાં શું કરવામાં આવે છે પહેલાં આ આખી ફિગરની વાત કરી દો તો જમીનમાં દસથી પંદર ફૂટ ઊંડો ખાડો ગાળી દેવાનો ખાડો ગાળા પછી ચારે બાજુ ઈંટો રેતીનું ચણતર અહીંયા કરી દેવાનું આજુબાજુમાં બે ટાંકી બનાવવામાં આવે છે બરાબર બીજું બીજી વચ્ચે એક આ જે મુખ્ય ટાંકો હોય એમાં એક ફ્લોટિંગ ટાંકી ફ્લોટિંગ એટલે તરતી ટાંકી હોય છે શેના માટે તો કે તરતી ટાંકી અહીંયા સુધી ડૂબેલી હોય પણ જેમ જેમ ગેસ બને એ ગેસના પ્રેશરના કારણે ટાંકી શું છે ઉપર ઉપર તરફ આવે અને ઉપર તરફ આવ્યા પછી શું થાય ઉપર તરફ આવે અને જ્યારે ટાંકી છે તો અહીંયા સુધી આ જે સ્થળ આ જે સપાટી છે અહીંયા સુધી આવી જાય તો ખબર પડી જાય કે ભાઈ હવે મિથેન વાયુ બની ગયો છે અને પછી શું હોય છે આ જે ટાંકી હોય એની પાઇપલાઇનથી આ વાયુ હોય એને જે તે સ્થળ ઉપર લઈ જવામાં આવે જેનો તમે બળતણ તરીકે અથવા ઇલેક્ટ્રિસિટી તરીકે ઉપયોગ કરી શકો ઇટ આઈડિયા આવી ગયો તો શરૂઆત કરીએ બાયોગેસ પ્લાન્ટમાં દસથી પંદર ફૂટ ઊંડો જમીનમાં ખાડો ગાળી કોક્રિટનું ચણતર કરવામાં આવે દસથી પંદર ફૂટનો ખાડો ગાળી અને શું હોય છે કોકરીટનું ચણતર કરવામાં આવે છે બીજું આ ખાડામાં જૈવિક કચરો અને છાણ નાખવામાં આવે છે તો આ જે ખાડો જે બીજી એક ટાંકી બનાવી છે એમાં જૈવિક કચરો એટલે તમે જે શાકભાજી સમારતા હોય વનસ્પતિના અમુક અમુક જે ઘાસ હોય એના ડાળી એના ઝાંખરા બરોબર પછી જે છાણ હોય બરોબર એ છાણને બધુઆવામાં નાખવામાં આવે આ છાણને બધું નાખીને એમાં થોડું પાણી નાખવામાં આવે પાણી નાખવા દીધું રગડો બની જાય પછી આમ કઠણ કઠણ તમે નાખી દેવું નહીં સોલિડ નહીં પછી રગડો બનાવે રગડો બનાવી નાખવામાં આવે એટલે શું થાય બધું જે લિક્વિડવાળું જે છે બરાબર એ રગડો બધો અહીંયા આવી જાય ભેગું થઈ જાય પછી આ ભાગને અહીંયા કરી દેવાનો બંધ બરોબર ત્રણ ચાર મહિના જેવું થાય એટલે ત્રણ ચાર મહિનામાં આમાં જે રહેલા જે બેક્ટેરિયા હોય શું કરે અજારક શોષણની પ્રક્રિયા કરે મિથેન સાથે સિયોટો અને ટુ નિર્માણ કરે અને મિથેન વાયુના કારણે શું છે મિથેન વાયુનું જે પ્રેશર હોય એના કારણે ફ્લોટિંગ ટાંકી ધીમે 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 શું છે ઉપર તરફ આવે અને ઉપર તરફ આવે એટલે આપણને ખબર પડે કે શું હોય છે વાયુ શું છે પરફેક્ટલી મિથેન વાયુ બની ગયો છે અને હવે શું છે ટાંકી આ ફ્લોટિંગ ટાંકી જો આજે અહીંયા જે સતર્ક છે અહીંયા આવી જાય મતલબ કે મિથેન વાયુ પૂરતા પ્રમાણમાં બની ગયો છે અને હવે શું હોય છે આ વાયુને બહાર કાઢવો પડશે બીજું જે કચ જે છાણિયું ખાતર જે જૈવિક કચરો છે એનો આ બેક્ટેરિયાએ ઉપયોગ કર્યો નથી એ શું હોય છે એ બધો સ્લજ તરીકે અહીંયા આવી જશે તમે કહો સર અહીંયાથી આ રીતે કઈ રીતે આવી જાય આ તો અપર પોઝિશનમાં છે ઉધ્વ ઉધ્વમુખી છે તો આ મિથેન વાયુનું જે પ્રેશર હોય એ મિથેન વાયુના પ્રેશરના કારણે આ બધો જ કચરો સ્લદ તરીકે અહીંયા આવી જાય અને આ સ્લદનો તમે શું હોય છે છાણિયા ખાતર તરીકે તમે ઉપયોગ કરી શકો ખેતરમાં નાખી શકો તો આ ટાકા ઉપર વધારાની એક તરતી ટાંકી બનાવવામાં આવે છે અજારક શોષણના અંતે વાયુઓના નિર્માણ દ્વારા ટાંકી ઉપરની તરફ થાય તો આ ટાંકા ઉપર એક વધારાની જે ટાંકી હોય પરિણામે જે અજારક શોષણ થાય એના કારણે વાયુના કારણે વાયુના પ્રેશનના કારણે ટાંકી શું થાય ઉપર ઉપર તરફ થાય અને ત્રણ મહિના કે અઢી ત્રણ મહિના થાય એટલે ટાંકી અહીંયા અહીંયા પરફેક્ટલી ઉપર આવી જાય તો ખબર પડે કે વાયુ બની ગયો છે અને આપણે પછી શું છે મિથેન વાયુને આપણે બરાબર લેવાનો છે ત્યારબાદ નિર્માણ પામેલ વાયુ એક નળી દ્વારા ટાંકાની બહાર ઘરની પાઇપલાઇન સાથે જોડાયેલી હોય છે વધારાના સ્લજને બીજા ટાંકામાં નાખી તેનો ખાતર તરીકે ખેતરમાં ઉપયોગ કરી શકાય જે નિર્માણ પામેલો જે વાયુ છે એને આપણે ગઢમાં બળતણ તરીકે ઉપયોગ લઈ શકાય અને બીજી ટાકામાં જ્યાં સ્લજ વધ્યો છે આ સ્લજનું તમે શું હોય છે ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકો આ પ્લાન્ટમાં જ્યાં વધુ ગોબર હોય ત્યાં જ કરી શકાય છે તેના દ્વારા રાંધણ ગેસ અને પ્રકાશ ઉર્જા મેળવી શકાય તો જ્યાં વધુ ગોબર એટલે જ્યાં વધુ છાણ મળે ત્યાં જ તમે કરી શકો અને એના દ્વારા શું હોય છે રાંધણ ગેસ અને પ્રકાશ ઊર્જા મેળવી શકાય પ્રકાશ ઊર્જા એટલે કે તમે તમારા ઘરની લાઇટોનો લાઇટમાં પણ શું હોય છે આ ગેસનો ઉપયોગ કરી શકો આઈ એ ઇન્ડિયન એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આ એનું પૂરું નામ છે કેવી મીન્સ ખાદી એન્ડ વિલેજ આઈસી સી મીન્સ ઇન્ડસ્ટ્રીય કમિશન બરાબર આ બધી જ સંસ્થાઓ છે એ બાયો બાયોગેસ પ્લાન્ટને શું છે પ્રાધાન્ય આપે છે એ લોકો શું છે જેમ બને એમ વધુમાં વધુ બાયોગેસ બાયોગેસ પ્લાન્ટ બને એના માટેના પ્રયત્નો કરે કોણ કરે છે આઈએઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેવી મીન્સ ખાદી એન્ડ વિલેજ બરાબર આઈસી એટલે ઇન્ડસ્ટ્રીયલ કમિશન આ કેવીઆઈસી આખું ફૂલ ફોર્મ છે આ તો મેં અલગ રીતે એટલા માટે કર્યું તમને યાદ રહે આઈ આઈ એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈસી આ ફૂલ ફોર્મ છે કેવીઆઈસી મીન્સ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન કોડિટ પરફેક્ટ